વિદ્યાર્થી મિત્રો કલરવ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં અને આજના લેક્ચરમાં આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચાર ની સ્વાધ્ય પોથી પૂરવાના છીએ જેનો અભ્યાસ તો આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો જોઈએ પાઠ ચાર જેનું નામ છે મધ્ય યુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો નવો તમને પોઈન્ટ પહેલો આપેલો છે મધ્યયુગીન સ્થાપત્ય પેલો પ્રશ્ન આપેલો છે ભારતીય શિલ્પ સ્થાપત્યમાં વિવિધતા કયા કારણે જોવા મળે છે કે ભારતમાં જે શિલ્પ સ્થાપત્યો બન્યા નવી નવી ઇમારતો બની અથવા તો જે શિલ્પો બન્યા મૂર્તિઓ બની એમાં વિવિધતા ક્યાં કારણે જોવા મળે એટલે કે બધુંય અલગ અલગ કેવી રીતે જોવા મળે એનું કારણ શું તો કે ભારતમાં પ્રાચીન કાળથી શિલ્પ સ્થાપત્ય કલાને પ્રોત્સાહન મળતું હતું વિવિધ સમયગાળામાં વિવિધ રાજાઓ પોતાની રીતે આ કલાને ઉત્તેજન આપતા હતા પરિણામે સ્થાપત્ય કલામાં નવી નવી શૈલી છે તે વિકસતી ગઈ એટલે કે નવી નવી ડિઝાઇન છે તે અલગ અલગ સ્થાપત્યમાં અલગ અલગ ઇમારતો છે મૂર્તિઓ છે એમાં અલગ અલગ ડિઝાઇન વિકસતી ગઈ મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો સ્તંભલેખો અને મૌર્ય યુગ દરમિયાન ગાંધાર અને મથુરા શૈલીમાં સ્તૂપો ગુપ્ત યુગમાં રાજમહેલ સ્તૂપો સ્તંભો વિહારો ભવનો જ્યારે મધ્ય યુગમાં તળાવ મંદિર મસ્જિદ કિલ્લાઓનું નિર્માણ થયું આમ ભારતમાં વિવિધ પ્રાંતે સ્થાપત્ય કલાને પોતાની રીતે વિકસાવી અને પરિણામે ભારતીય શિલ્પ સ્થાપત્યમાં વિવિધતા જોવા મળ્યું કારણ શું મળ્યું તો કે એક જ કારણ મળ્યું કે અલગ અલગ રાજાઓ છે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રદેશમાં પોતાની રીતે સ્થાપત્ય કલાને પ્રોત્સાહન આપતા રહે એના કારણે એનું પરિણામ શું આવ્યું ભારતીય શિલ્પ સ્થાપત્ય અલગ અલગ જોવા મળ્યું બીજો પ્રશ્ન છે શિલ્પ કલા એટલે શું તો કે શિલ્પીના મનમાં જાગૃત જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા શિલ્પ કલા કોને કહેવાય તો કે શિલ્પી શિલ્પી કોને કહેવાય તો કે જે મૂર્તિઓ બનાવે છે મહેલો બનાવે છે તળાવ બનાવે છે જે એનું નિર્માણ કરે છે એને શિલ્પી કહેવાય શિલ્પીના મનમાં જે જાગતા એટલે કે પોતાના મનમાં જે ઈચ્છે છે જે વસ્તુને જોવે છે અનુભવે છે તે વસ્તુને છીણી હથોડી વડે પાષાણ એટલે કે પથ્થર ઉપર લાકડા ઉપર કે ધાતુ ઉપર જે કંડારે એટલે કે એને આકાર આપે એ કલા એટલે શિલ્પકલા ત્રીજો પ્રશ્ન છે સ્થાપત્ય એટલે શું સ્થાપત્ય કોને કહેવાય તો કે સ્થાપત્ય એટલે શિલ્પ શાસ્ત્ર જેનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે શિલ્પકલાની માહિતી તમને મળી ગઈ સ્થાપત્ય એટલે શું તો તો સ્થાપત્ય એટલે સરળ અર્થમાં શું થાય કે બાંધકામ બાંધકામ આપણે કોનું કરી કરી કુવાઓનું કરી કિલ્લાઓનું કરી મિનારા મંદિરો અને મસ્જિદો મકબરાઓ ભાવ વગેરેનું બાંધકામ થાય તેને શું કહેવાય તો કે વગેરેને સ્થાપત્ય કહેવાય છે નવો પ્રશ્ન તમને આપેલો છે પ્રશ્ન નંબર ચાર સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય છે એટલે કે સ્થાપત્ય કલામાં જે નિપુણ વ્યક્તિ હોય તેને શું કહેવાય તો કે સ્થપતિ શું કહેવાય સ્થાપત્ય એટલે ખાલી જગ્યામાં તમારે લખવાનું થશે સ્થપતિ ભારતના સ્થાપત્ય પાંચમો પ્રશ્ન છે રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની ખાલી જગ્યા ઉત્તર ભારતમાં પ્રચલિત હતી એ શૈલી 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 બી સી અરબી અને ડી આપેલ તમામ સ્થાપત્યમાં મંદિરની કઈ ભારતમાં પ્રચલિત હતી તો કે નાગર શૈલી ની જનરલ લાઇન કરી અને ખાલી જગ્યામાં નાગર શૈલી લખી અને બુક્સમાં એ લખવાનું રહેશે છઠ્ઠો પ્રશ્ન છે નાગર શૈલીના બનેલા મંદિરો જણાવો એટલે નાગર શૈલીમાં નાગર ડિઝાઇનમાં કઈ કઈ મંદિરો બન્યા છે તો કે ખજુરાહોના મંદિરો પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપ મંદિર નાગર શૈલીમાં બનેલા પ્રખ્યાત મંદિરો છે સાતમો પ્રશ્ન છે સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલું છે તો વાક્ય આવશે ખોટું કે સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલી નહીં પણ ક્યુબ શૈલીનું છે તો કે નાગર શૈલીનું એટલે વાક્ય તમારે ખોટું કરવાનું થશે આઠમો પ્રશ્ન છે કે આ સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામો બનાવવાના શરૂ થયા તો કે દિલ્હી સલ્તનતના સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલા શૈલીના બાંધકામો બાંધકામો બનાવવાના શરૂ થયા કયા સમયગાળા દરમિયાન તો કે દિલ્હી સલ્તનતના સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામો બનાવવાના શરૂ થયા નવો પ્રશ્ન છે સલ્તનત કાળમાં ભારતમાં બનતા સ્થાપત્યોમાં શરૂઆતમાં આરબ શૈલી જોવા મળે છે સલ્તનત કાળમાં ભારતમાં બનતા સ્થાપત્યોમાં શરૂઆતમાં આરબ શૈલી જોવા મળે તો વાક્ય આવશે સાચું હા સૌપ્રથમ કઈ શૈલી જોવા મળશે તો કે આરબ શૈલી દસમો પ્રશ્ન છે દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી એ ઇસ્લામ બી નાગર સી સલ્તનત ડી આરબ તો શું આવશે એમાં

કોને બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે તો કે ફિરોઝ તુગલકે બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે તેમનો પ્રશ્ન છે કે આ પ્રાંતના મુસ્લિમ શાસકોએ ભારતીય સ્થાપત્યમાં ફાળો આપ્યો છે ગુજરાત બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ અનેક સ્થાપત્યો તૈયાર કરાવી ભારતીય સ્થાપત્યમાં પોતાનો ફાળો આપ્યો છે કે આ પ્રાંતના મુસ્લિમ શાસકોએ ભારતીય સ્થાપત્યમાં ફાળો આપ્યો એટલે કે ભારતમાં સ્થાપત્ય બન્યા એમાં ક્યાં મુસ્લિમ ક્યાં પ્રાંતના મુસ્લિમોએ ફાળો આપ્યો હતો તો કે ગુજરાત બંગાળ અને માળવાના જે મુસ્લિમ શાસકો હતા તેને ભારતના સ્થાપત્યમાં ફાળો આપ્યો હતો ચૌદમો પ્રશ્ન છે અમદાવાદમાં જામા મસ્જિદ છે તો બંગાળમાં શું છે એ કુતુબ મિનાર બી હોજે ખાસ સી સોના મસ્જિદ મોતી મસ્જિદ તો બંગાળમાં શું છે તો કે બંગાળમાં છે સોના મસ્જિદની કરી ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં સી લખવાનો થશે પંદરમો છે ભદ્રનો કિલ્લો ખાલી જગ્યામાં આવેલો છે ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે તો કે ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે એટલે ખાલી જગ્યામાં તમારે અમદાવાદ લખવાનું થશે ત્યાર પછી તમને નવો પ્રશ્ન સોળમો આપેલો છે સોળમો પ્રશ્ન શું કીધું તો કે કુંબલગઢનો દુર્ગ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો એટલે કુંબલગઢનો જે કિલ્લો છે તે કોણે બનાવ્યો હતો તો કે રાણા રાણા એટલે ખાલી જગ્યામાં તમારે કુંભા લખવાનું થશે સત્તરમો પ્રશ્ન છે ખાલી જગ્યામાં આવેલી કીર્તિ સ્તંભ કે વિજય સ્તંભ ભારતીય સ્થાપત્ય કલાનું જાણીતું ઉદાહરણ છે એ અમદાવાદ બી વડનગર સી કુંભલગઢ અને ડી ચિત્તોડ તો કીર્તિ સ્તંભ કે વિજયસ્તંભ ભારતીય સ્થાપત્ય કલાનું જાણીતું ઉદાહરણ છે ક્યાં એવું છે તો કે ચિત્તોડ ખાલી જગ્યા નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં માં લખી અને બોક્સમાં ડી કરવાનો રહેશે અઢારમો પ્રશ્ન છે ખાલી જગ્યાનું હાઉસ હોંસલેશ્વરનું મંદિર વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય છે કે એનું હોસલેશ્વરનું મંદિર વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય છે તો કે કર્ણાટકનું નીચે ખાલી જગ્યામાં શું લખવાનું થશે તમારે તો કે કર્ણાટક ઓગણીસમો પ્રશ્ન છે હોસલેશ્વરનું મંદિર પંદરમી સદીમાં બન્યું હતું તો વાક્ય આવશે ખોટું હોંસલેશ્વરનું મંદિર છે તે પંદરમી સદીમાં બન્યું નહોતું પ્રશ્ન છે નિર્માણ કોના સમયમાં થયું કોર્ણાર્કનું જે સૂર્યમંદિર બન્યું તે કોના સમયમાં બન્યું તો કે સૂર્ય સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું કોના સમયમાં થયું તો કે રાજા નરસિંહ વર્મન એકવીસમો પ્રશ્ન છે કોરણાકના સૂર્ય મંદિરમાં ખાલી જગ્યા વિશાળ પૈડા છે કેટલા વિશાળ પૈડા છે એ સાત બી બાર સી તેર અને ડી ચૌદ તો કે કોરણાકના સૂર્ય મંદિરમાં બાર વિશાળ પૈડા છે નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં બી કરવાનો રહેશે પ્રશ્ન નંબર બાવીસ કોરણાકના સૂર્ય મંદિર વિશે નોંધ લખો કોરણાકનું સૂર્ય મંદિર ઓડિશાના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે કયા જિલ્લામાં તો કે ઓડિશાના પૂરી જિલ્લામાં આ મંદિરનું નિર્માણ છે તે તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું આ રથ મંદિરને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલ છે તમને ખબર છે કે સૂર્ય ભગવાનનો રથ છે એની આગળ શું છે તો કે અશ્વ છે તો આ મંદિરનું નિર્માણ પણ એવી રીતે જ કરવામાં આવ્યું છે કે મંદિરને સાત અશ્વો ખેંચતા હોય તેવું લાગે છે અને બાર વિશાળ પૈડા છે એટલે કે મંદિરના કેટલા વિશાળ પૈડા છે તો કે બાર આ મંદિરનું નિર્માણ છે તે કારા કાળા પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. ત્રેસમો પ્રશ્ન છે ઉત્તર ભારતના મંદિરો અને દક્ષિણ ભારતના મંદિરો વચ્ચે કયો મુખ્ય તફાવત જોવા મળે છે? તો કે ઉત્તર ભારતના મંદિરોના શિખર ગોળ હોય છે અને તેમાં સ્તંભ વિનાનો ખંડો હોય છે. જ્યારે દક્ષિણ ભારતના શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો હોય છે ઉત્તર ભારતના મંદિરો છે તેના શિખરો ગોળ છે જ્યારે દક્ષિણ ભારતના મંદિરોના શિખરો કેવા છે તો કે અણીવાળા. ચોવીસ નો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશ દ્વારને ખાલી જગ્યા કહે છે દક્ષિણ ભારતના મંદિરના પ્રવેશ દ્વારને શું કહેવાય તો કે મંદિરના પ્રવેશ દ્વારને ગોપુરમ કહે છે શું કહેવાય છે પ્રવેશ દ્વાર ને તો કે ગોપુરમ ખાલી જગ્યામાં તમારે ગોપુરમ લખવાનું થશે પચીસમો પ્રશ્ન છે મધ્યયુગીન મંદિરો અને પ્રદક્ષિણા પથ હોતો નથી એટલે શું કીધું મધ્યયુગીન પહેલાના સમયના જે મંદિરો છે એને પ્રદક્ષિણા પથ હોતો નથી પ્રદક્ષિણા પથ એટલે આપણે મંદિરની ફરતે જે પ્રદક્ષિણા કહીએ કરીએ છીએ તેના માટેનો જે રસ્તો હોય તે હોતો નથી તો વાક્ય આવશે ખોટું પહેલાના સમયના જે મંદિરો છે એને ફરતે પણ પ્રદક્ષિણા પથ હતો છવ્વીસમો પ્રશ્ન છે પલ્લવકાલીન ખાલી જગ્યા ભારતીય સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના કહી શકાય પલ્લવકાલીનના કયા નમૂના છે એ કુવા બી નહેરો સી રથ રથ મંદિરો અને ડી મસ્જિદો તો પલ્લવકાલીન રથ મંદિરો છે તો તાંજોરનું શું છે એ રાજેશ્વર મંદિર બી રથ મંદિર સી રામેશ્વર મંદિર અને ડી ચંદ્ર મંદિર કોર્ણાક માં સૂર્ય મંદિર છે તો તાંજોરમાં રાજેશ્વર મંદિર છે ખાલી જગ્યામાં લખી બુક્સમાં એ લખવાનું થશે અઠ્ઠાવીસમાં પ્રશ્ન છે તાંજોરના રાજેશ્વર મંદિર કરતાં પણ ઊંચા મંદિરો તે સમયે હતા તો વાક્ય આવશે ખોટું કારણ કે તાંજોરના રાજેશ્વર મંદિર જેટલું એ સમયમાં કોઈ બીજું ઊંચું મંદિર હતું નહીં ઓગણત્રીસમાં પ્રશ્ન છે ખાલી જગ્યા સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે તેમાં શું આવશે મુઘલ સ્થાપત્ય કલાનો કે સ્થાપત્ય કલાનો આવશે તો કે મુઘલ સ્થાપત્ય કલાનો ત્રીસમો પ્રશ્ન છે અકબરે કયા કિલ્લાનું નિર્માણ કરાયું તો અકબરે કયા કયા કિલ્લા બનાવડાવ્યા હતા તો અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિકરીના કિલ્લાનું નિર્માણ કર્યું હતું એક આગ્રાનો કિલ્લો અને બીજું ફતેપુર સિકરીનો કિલ્લો એકત્રીસ નો પ્રશ્ન છે શેરશાહના સાસરા નો મકબરો પ્રખ્યાત છે તો વાક્ય આવશે સાચું બત્રીસ છે આગ્રા ખાલી જગ્યા કાશ્મીર ખાલી જગ્યા આગ્રામાં શું બાગ અને આરામ બાગ અને ડી અરાજબાગ અને સાલીમાર બાગ તો આગ્રામાં શું છે અને કાશ્મીરમાં શું છે તો કે આગ્રામાં આરામ બાગ છે અને કાશ્મીરમાં નિશાદ બાગ છે એટલે બી ની ચેન્ડલ લાઈન કરી ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં બી લખવાનો રહેશે તેત્રીસમો પ્રશ્ન છે મુઘલ સલ્તનતમાં લાહોરના ખાલી જગ્યા બાગનું નિર્માણ થયું મુઘલ સલ્તનતમાં લાહોરમાં શેનું નિર્માણ થયું તો કે મુઘલ સલ્તનતમાં લાહોરમાં સાલીમાર બાગનું નિર્માણ થયું ખાલી જગ્યામાં તમારે સાલીમાર લખવાનું થશે ચોત્રીસમો પ્રશ્ન છે મુઘલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર એટલે મુઘલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર કયું છે સૌથી ઊંચું શિખર કયું છે એ લાલ કિલ્લો બી તાજમહલ સિયાગરાનો કિલ્લો અને ડી ની સાત બાગ તો મુગલ સ્થાપત્યનું સૌથી ઊંચું શિખર શું છે તો કે તાજમહેલ તાજમહેલનું શિખર છે તે સૌથી ઊંચું છે તમારે ખાલી જગ્યામાં લખી નીચે અન્ડરલાઈન કરી અને બોક્સમાં બી લખવાનો રહેશે ત્યાર પછી તમને નવો પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર પાંત્રીસ તાજમહલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે તાજમહલ ક્યાં નદીના કિનારે આવ્યો છે તો કે તાજમહલ યમુના નદીના કિનારે આવ્યો છે ખાલી જગ્યામાં તમારે યમુના લખવાનું થશે છત્રીસમો પ્રશ્ન છે ભારતનું કયું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે એ લાલ કિલ્લો બી કુતુબ મિનાર સી તાજમહલ અને ડી મોતી મહેલ તો ભારતનું કયું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામશે તો કે સી તાજમહેલ ની ચંડરલાઇન કરી અને બોક્સમાં સી લખવાનો થશે સાડત્રીસ પ્રશ્ન છે તાજમહલ વિશે નોંધ લખો તાજમહેલ ની નોંધ લખવાની છે કે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ નું નિર્માણ મુઘલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું પહેલાં તો આપણે યાદ રાખવાનું રહેશે કે તાજમહેલ ક્યાં છે તો કે ઉત્તર પ્રદેશમાં આગ્રામાં કઈ નદીના કિનારે તો કે યમુના નદીના કિનારે એનું નિર્માણ કોને કરાયું તો કે મુઘલ શાસક શાહજહાંએ શું કામે તો કે પોતાની પત્ની મુમતાજ મહેલની યાદ આ બનેલો છે તો કે સફેદ આરસના પથ્થરથી આ સ્થાપત્ય વિશ્વની સાત અજેબીઓમાં સ્થાન પામે છે તે મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર છે તાજમહલ આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે તમને ખ્યાલ જ છે કે તાજમહલ છે જોવા માટે ઘણા બધા દેશ વિદેશથી લોકો ભારતમાં આવે છે એના પછી પ્રશ્ન છે તાજમહલ આગ્રામાં છે તો લાલ કિલ્લો ક્યાં છે એ દિલ્હી બી આગ્રા સી ફતેહપુર અને ડી મુંબઈ તાજમહલ આગ્રામાં છે તો લાલ કિલ્લો દિલ્હીમાં છે નીચે લાઈન કરી અને બુક્સમાં એ લખવાનો થશે ઓગણચાલીસ મો પ્રશ્ન છે મને મેં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું તો કે લાલ કિલ્લાનું નિર્માણ છે તે શાહજાએ કરાવ્યું હતું ચાલીસ મો પ્રશ્ન છે તાજમહલ સફેદારસ પહાણનો છે તો લાલ કિલ્લો શેનો છે તો કે તાજમહાલ સફેદારસ પહાણનો છે તો લાલ કિલ્લો લાલ પથ્થરનો છે એકતાલીસ મો પ્રશ્ન છે લાલ કિલ્લામાં આવેલી ઇમારતો જણાવો એટલે લાલ કિલ્લો છે એમાં કઈ કઈ બીજી ઇમારતો આવેલી છે લાલ કિલ્લામાં દિવાને આમ દીવાને ખાસ અને રંગમહલ જેવી ઇમારતો આવેલી છે કે કઈ કઈ ઇમારતો છે છે તો આમ ખાસ અને પ્રશ્ન મયુરાસન અકબરે બનાવડાવ્યું હતું મયુર નામનું જે આસન છે સિંહાસન કહી શકાય રાજાને બેસવા માટેનું જે સિંહાસન હોય તે એનું નામ હતું મયુરાસન તો આ મયુરાસન અકબરે બનાવડાવ્યું હતું તો બાકી આવશે ખોટું તેતાલીસ પ્રશ્ન છે લાલ કિલ્લામાં દર વર્ષે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવે છે હાલમાં ચુમ્માલીસ લાલ કિલ્લા વિશે નોંધ લખો એટલે કે લાલ કિલ્લાની આપણે ટૂંક નોંધ લખવાની છે કે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહા કરાવ્યું હતું એટલે કે દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે તેનું નિર્માણ છે તે શાહજા કરાવ્યું હતું આ આખો કિલ્લો છે તે લાલ પથ્થરોથી બનાવવામાં આવ્યો છે તેમાં આમ ખાસ જેવી ઇમારતો પણ આવેલી છે તેમની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે આ જ કિલ્લામાં શાહજાએ કલાત્મક મયુરાસન પણ બનાવડાવ્યું હતું એટલે કે રાજાને બેસવા માટેનું જે સિંહાસન હોય તેનું નામ હતું મયુરાસન આ કિલ્લામાં જ તેને આ મયુરાસન બનાવડાવ્યું નહોતું દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ લાલ કિલ્લામાં પરથી ધ્વજવંદન કરવામાં આવે છે પિસ્તાલીસમો પ્રશ્ન છે મુઘલ યુગના સ્થાપત્યો જણાવો એટલે કે મુઘલ શાસન સમય દરમિયાન કયા કયા સ્થાપત્યો બનાવ્યા હતા ક્યાં ક્યાં ઇમારતો બનાવી હતી કયા કયા કિલ્લાઓ બનાવડાવ્યા હતા તો કે મુઘલ યુગના સ્થાપત્યોમાં હુમાયુનો મકબરો આગ્રાનો કિલ્લો ફતેપુર સિકરીનો કિલ્લો નિષાદ બાગ સાલીમાર બાગ આરામ બાગ તાજમહલ લાલ કિલ્લો દીવાને આમ દીવાને ખાસ રંગમહલ જેવી ઇમારતોનો સમાવેશ થાય છે એટલે કે આ બધી ઇમારતો જે મહેલો છે તે મુઘલ સમયમાં બનાવવામાં આવ્યા હતા એના પછીનો નવો પ્રશ્ન તમને આપેલો છે પ્રશ્ન નંબર છેતાલીસ નોંધ લખો મુઘલ સ્થાપત્ય તો કે મુઘલ સ્થાપત્ય કલા છે તે વિશિષ્ટ હતી મુઘલ સ્થાપત્ય કલા ના વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે સાસારામનો મકબરો આ સમયમાં અગત્યના સ્થાપત્ય પૈકી પૈકીનું એક છે મુઘલોએ બાગ બગીચાની આખી પરંપરા શરૂ કરી હતી જેમાં કાશ્મીરનો નિષાદ બાગ લાહોરનો સાલીમાર બાગ અને આગ્રાનો આરામ બાગનો સમાવેશ થાય છે આગ્રામાં શાહજહા બંધાવેલ તાજમહલ મુઘલ સ્થાપત્ય કલામાં સર્વોચ્ચ શિખર સમાન છે તમને ખ્યાલ છે કે જે બનાવડાવ્યો હતો તે કલા સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે અને વિશ્વની સાત અજાયબીઓમાં એ સ્થાન ધરાવે છે આ ઈમારતનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું એટલે કે તાજમહેલ નિર્માણ શાહજહાંએ શું કામ કરાવ્યું હતું તો કે પોતાની પત્ની છે મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું શાહજહાએ લાલ પથ્થરોમાંથી લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું તેમાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગમહલ જેવી ઇમારતો બંધાવી હતી તેની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરોનો સમન્વય થયો છે શાહજહાએ અહીં મયુરાસન પણ બનાવ્યું છે આ મુઘલ સ્થાપત્ય ભારતીય સ્થાપત્ય કલાને ઘણી સમૃદ્ધ બનાવી છે પ્રશ્ન છે સંપ્રદાયનું સુવર્ણ મંદિર ખાલી જગ્યામાં આવેલું છે છે કે સંપ્રદાય તેનું સુવર્ણ મંદિર આપણે સોનાનું મંદિર કહી શકાય તે ક્યાં આવેલું છે તો કે સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે ખાલી જગ્યામાં તમારે અમૃતસર લખવાનું થશે અડતાલીસ મો પ્રશ્ન છે રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે તો વાક્ય આવશે ખોટું શીખ સંપ્રદાયનું સર્વોત્તમ

પચાસમો પ્રશ્ન છે સોલંકી કાલીન સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય એટલે કે કે સોલંકી સોલંકી સમયમાં મંદિરો તો સ્થાપત્યમાં સોમનાથના મંદિરનો જીર્ણોદ્વા એટલે કે એ મંદિરનું આપણે કહી શકીએ કે રિનોવેશન એટલે કે મંદિરનું જે ફરી વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યું અને મોઢેરાનું સૂર્ય મંદિર આ બેનો સમાવેશ સોલંકી કાળના સ્થાપત્યના મંદિરોમાં થાય છે એક સોમનાથ મંદિરનો નો અને મોઢેરાનું સૂર્ય મંદિર એકાવનનો પ્રશ્ન છે અગિયારમી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો અગિયારમી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર એટલે કે સૌ રિનોવેશન કોણે કરાવ્યું હતું તો કે અગિયારમી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર છે તે સોલંકી શાસક ભીમદેવે કરાવ્યો હતો એટલે કે સોલંકી રાજા કોણ તો કે ભીમદેવ ભીમદેવે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એના પછી તમને બાવનમાં પ્રશ્ન આપેલો છે સોમનાથનું વિશ્વ વિખ્યાત મંદિર હાલમાં જુનાગઢ જિલ્લામાં આવેલ છે તો વાક્ય આવશે ખોટું સોમનાથ વિશ્વ વિખ્યાત મંદિર જુનાગઢ જિલ્લામાં આવેલ નથી સૂર્ય મંદિર મોઢેરા તો સોમનાથ મંદિર તો કે પ્રભાસ પાટણ ખાલી જગ્યામાં શું લખવાનું થશે તો કે પ્રભાસ પાટણ ચોપનમાં પ્રશ્ન છે સોમનાથ શેવ પંથનું પુરાતન અને મહત્વનું કેન્દ્ર હતું તો વાક્ય આવશે સાચું સોમનાથ શેવ પંથનું એટલે કે શિવનું બરોબર છે તેનું પુરાતન અને મહત્વનું કેન્દ્ર હતું વાક્ય સાચું એના પછી એનો પંચાવનમો પ્રશ્ન છે સોમનાથના નવા મંદિરનું નિર્માણ ઈસવીસન ખાલી જગ્યામાં થયું એટલે કે સોમનાથનું નવું મંદિર છે તેનું નિર્માણ ક્યારે થયું ઈસવીસન સત્તરસો એકાવન બી અઢારસો એકાવન સી ઓગણીસો એકાવન અને ડી ઓગણીસો પંચાવન તો સોમનાથના નવા મંદિરનું નિર્માણ છે તે ઈસવીસન ઓગણીસો પંચાવનમાં થયું હતું નીચે અંડરલાઇન કરી ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં ડી કરવાનો રહેશે છપ્પન પ્રશ્ન છે સોમનાથ ખાલી જગ્યા જ્યોતિર્લિંગમાં નું એક છે સોમનાથ કેટલા છે એટલે શું કીધું કે સોમનાથનું જે જૂનું મંદિર છે એનું અત્યારે માત્ર સ્થાન જોવા જ મળે છે તો કે એનું કારણ એ હતું કે પ્રભાસ પાટણ પાસે આવેલ સોમનાથ શિવ પંથનું એક મહત્વનું કેન્દ્ર હતું એટલે કે શિવના જે ભક્તો છે એના માટેનું એક મહત્વનું કેન્દ્ર હતું સોમનાથ મંદિર એટલું બધું સમૃદ્ધ હતું કે કે તેમાં રહેલો ખજાનો લૂંટવા વિદેશી આક્રમણકારો તત્પર રહેતા એટલે સોમનાથ મંદિર એટલું બધું સમૃદ્ધ હતું કે એને લૂંટવા માટે એનો ખજાનો લૂંટવા માટે વિદેશથી જે આક્રમણકારો છે તે હંમેશા તૈયાર રહેતા સોમનાથની સંપત્તિથી આકર્ષાઈને વિદેશી આક્રમણકારોએ સોમનાથના મંદિરને ઘણી વાર લૂંટ્યું

સી કરવાનો રહેશે ત્યાર પછી તમને ઓગણસાઠ પ્રશ્ન આપેલો છે ઓગણસાઠ પ્રશ્ન શું કીધો છે તો કે ઉપરકોટ નું મૂળ નામ ઇલવદુર્ગ હતું તો વાક્ય આવશે ખોટું ઉપરકોટ નું મૂળ નામ ઇલવદુર્ગ નહોતું સાઠમાં પ્રશ્ન છે જુનાગઢના શાસક દ્વારા ઉપરકોટના કિલ્લામાં પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડવામાં આવતી હતી તો કે જુનાગઢ ના શાસક રાખેંગારે કિલ્લામાં કડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી એટલે જુનાગઢના શાસક કોણ હતા તો કે જુનાગઢના શાસક હતા રાખેંગાર તેને પાણીની સુવિધા છે કિલ્લામાં ઉપરકોટનો કિલ્લો છે ત્યાં પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડી તો કે ત્યાં બે વાવ બંધાવી હતી એક કડીની વાવ અને એક નવઘણ કૂવો 67મું પ્રશ્ન છે નવગણ કુવો બાંધનાર ખાલી જગ્યા હતો નવગણ કૂવાકોને બંધાવ્યો હતો તો કે રાખેંગા રે ખાલી જગ્યામાં તમારે રાખેંગા લખવાનું થશે 68મું પ્રશ્ન છે મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ મહેસાણા બી જુનાગઢ સી કોરણાક અને ડી ગીર સોમનાથ મોઢેરાનું સૂર્ય મંદિર છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી અને બોક્સમાં એ લખવાનો થશે સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું સૂર્યમંદિરનું નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું તો કે સોલંકી રાજા હતા ભીમદેવ પ્રથમ તેના શાસનકાળમાં મોઢેરાનું સૂર્યમંદિર નિર્માણ પામ્યું હતું છોસકમા પ્રશ્ન છે મોઢેરાના સૂર્ય મંદિરની ખાસિયતો જણાવો તો કે મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા માણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જડી ઉઠતું એની ખાસિયત શું હતી તો કે પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલ હતું એટલે કે પૂર્વ બાજુ આવેલ જે પ્રવેશ દ્વાર છે તે રીતે રચાયેલું હતું કે સૂર્યનું જે પ્રથમ કિરણ મંદિર ઉપર પડે તે છેક અંદર ગર્ભગૃહ જ્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાં સુધી પહોંચે અને સૂર્યની પ્રતિમા હતી સૂર્ય ભગવાનની પ્રતિમા હતી તેની મુકટ ઉપર વચોવચ એક મણી હતી એ મણી ઉપર સૂર્યનું કિરણ પડતા આજ સમગ્ર મંદિરમાં પ્રકાશ ઝળહળી ઉઠતો હતો એના પછી તમને નવો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર પાસઠ મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની ખાલી જગ્યા મૂર્તિઓ અંકિત થયેલી છે કેટલી મૂર્તિઓ છે સૂર્યની તો કે બાર એટલે ખાલી જગ્યામાં તમારે બાર લખવાનું થશે છાસઠ પ્રશ્ન છે મોઢેરાના સૂર્ય મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ ખાલી જગ્યા જેટલા મંદિરો આવેલા છે એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર છે ને બહારના જે જળકુંડો છે ની ચારે બાજુ નાના નાના કુલ કેટલા મંદિર છે તો કે નાના નાના એ બાર બી ચોવીસ સી એકસો આઠ અને ડી એકસો તો કે નાના નાના કુલ એકસો આઠ મંદિરો છે ખાલી જગ્યામાં લખી અંડરલાઈન કરી બોક્સમાં સી લખવાનો થશે સડસઠ નો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થઈ થયું તમને સૂર્ય મંદિર કે મહેસાણા મોઢેરા અને સૂર્ય મંદિરનું નિર્માણ કોને કરાયું તો કે સોલંકી રાજા ભીમદેવ પ્રથમે આ મંદિરના પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વારથી સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રેલાઈને ને સૂર્યની પ્રતિમામાં જે મુકુટ હતો તેના મધ્યમાં રહેલ જે મણી હતી તેના પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળહળી ઉઠતું શું કીધું તો કે પૂર્વ બાજુ જે પ્રવેશ દ્વાર છે મંદિરનું તે સૂર્યનું પ્રથમ કિરણ છે તે સીધે સીધું ગર્ભગૃહમાં એટલે કે ભગવાનની મૂર્તિ હોય ત્યાં પડતું અને સૂર્ય ભગવાનની પ્રતિમામાં જે મુકુટ હતો તે મુકુટની વચ્ચે જે મણી હતી પેલું કિરણ ત્યાં પડતા જ આખું મંદિર છે તે જળહળી ઉઠતું જે તેની એક ખાસિયત હતી મંદિરમાં સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો જેટલા મંદિરો છે જે ઉષા અને સંધ્યા કાળે પ્રગટથી દીપમાળાને લીધે અને નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે એટલે સવાર અને સાંજના સમયે જે દીપમાળાઓ એટલે કે જે દીવડાઓ મૂકવામાં આવે છે એના કારણે નયન રમ્ય એટલે કે ખૂબ જ સુંદર દ્રશ્ય ઊભું થાય છે અર્ષતામાં પ્રશ્ન છે રાણ રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવી હતી રાણીની વાવ સોલંકી કાળમાં બંધાવેલી છે તો વાક્ય આવશે સાચું ઓગણસો સિત્તેરમાં પ્રશ્ન છે રાણીની વાવ ખાલી જગ્યા માળની છે તો રાણીની વાવ કેટલા માળની છે તો કે રાણીની વાવ સાત માળની છે સિત્તેરમાં પ્રશ્ન છે રાણીની વાવ ખાલી જગ્યામાં આવેલી છે એ અડાલજ બી પાટણ સી સિદ્ધપુર અને ડી જૂનાગઢ રાણીની વાવ ક્યાં છે તો કે રાણીની મો જુનાગઢમાં અડી કડીની વાવ છે તો પાટણમાં કઈ વાવ છે તો કે પાટણમાં રાણીની વાવ છે મો પ્રશ્ન છે રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું તો કે રાણીની વાવનું બાંધકામ ભીમદેવ પ્રથમ ની રાણી ઉદયમતી એ

વાવ તો વર્લ્ડ હેરિટેજ પ્રાપ્ત રાણીની વાવ રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે સોલંકી રાજા ભીમદેવની રાણી રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ બાદ આ વાવનું બાંધકામ કરાવ્યું હતું ક્યાં આવેલી છે રાણીની વાવ તો કે કેટલા માળની વાવ છે તો કે સાત સાતમાળની વાવ છે અને સ્થાપત્યનો અજોડ નમૂનો છે શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો હોવાથી યુનેસ્કોએ અને વર્લ્ડ હેરિટેજમાં દરજ્જો આપ્યો છે પિંચોતેર માં પ્રશ્ન છે પાટણમાં રાણીની વાવ છે તો સિદ્ધપુરમાં શું છે તો કે પાટણમાં રાણીની વાવ તો સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલો છે એટલે ખાલી જગ્યામાં તમારે રુદ્ર મહાલય લખવાનું થશે છોતેરમાં પ્રશ્ન છે રુદ્રમહાલય કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો રુદ્રમહાલય મહાલય કોને બનાવ્યો હતો તો કે સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા રુદ્રમહાલય બનાવવામાં આવ્યો હતો કોના દ્વારા તો કે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા રુદ્ર મહાલય બનાવવામાં આવ્યો હતો સિત્યોતેર પ્રશ્ન છે કારણ આપો સિદ્ધરાજે સિદ્ધપુરમાં બનાવડાવેલ સ્થાપત્યને રુદ્ર મહાલય નામ આપવામાં આવ્યું કારણ શું હતું તો કે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં સાત માળનો આ મહેલ બનાવડાવ્યો હોવાનું ઇતિહાસકારો માને છે મહાલય એટલે મહેલ સિદ્ધરાજ સેવપંથી હતો સિદ્ધરાજ ક્યાં ભગવાનને માનતો તો કે શિવ ભગવાનને માનતો એટલે સેવપંથી હતો રુદ્ર એ ભગવાન શંકરનું એક સ્વરૂપ છે આથી તેણે મહાલયનું નામ છે તે રુદ્ર સાથે સાંક કર્યું હતું અને આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યને રુદ્ર મહાલય નામ આપવામાં આવ્યું હતું સિદ્ધરાજ સિદ્ધપુરમાં

તળાવ છે તો તમારે પેલામાં મલાવ અને વિરમગામમાં મુનસર લખવાનું થશે અને નીચે અંડરલાઈન કરી અને બોક્સમાં તમારે સી લખવાનો થશે ઓગણીસિ પ્રશ્ન છે ગુજરાત સોલંકી શાસકો દ્વારા રચાયેલ સ્થાપત્ય વિશે જણાવો ગુજરાતમાં સોલંકી શાસન દરમિયાન કે સ્થાપત્યો રચાણા હતા તો કે ગુજરાતમાં સોલંકી શાસકોના સમયમાં રચાયા સ્થાપત્ય કલાના વિશ્વવિખ્યાત નમનો અત્યારે પણ હયાત છે એટલે કે સોલંકી યુગમાં જે સ્થાપત્યોની રચના થઈ તે હાલમાં પણ છે ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં સાત માળની રાણીની વાવ બંધાવી જેને આજે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપેલ છે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં સાત માળનો ઝરૂખા સાથે સંકળાયેલો મહેલ બનાવડ્યો બનાવડાવ્યો હતો એવું ઇતિહાસકારો માને છે હાલમાં આ રુદ્ર મહાલયનો માત્ર એક જ માળ હયાત છે સિદ્ધરાજે તેના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ ઉપરાંત વિરમ ગામમાં મુનસર તળાવ અને પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યા હતા વડનગરમાં આવેલ કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવા લાયક છે ભીમદેવ પ્રથમ મોઢેરામાં સૂર્યમંદિર બનાવડાવ્યું હતું આ ઉપરાંત તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોધાર પણ કરાવ્યો હતો એટલે સોલંકી યુગમાં જે જે સ્થાપત્યો બન્યા હતા તે હાલમાં પણ જોવા મળે છે ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીની રાણીની વાવ સિદ્ધરા જયસિંહનો સાત માળના ઝરૂખા સાથે બંધાયેલ જે મહેલ હતો તેનો એક માળ હાલમાં પણ છે અને એના પછી જે વિરમગામ અને મલાવ તળાવ ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ તે પણ છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ તે પણ હાલમાં જોવા મળે છે વડનગરનું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવાલાયક સ્થળ છે મોઢેરાનું મંદિર બનાવડાવ્યું તે પણ જોવાલાયક સ્થળ છે અને સોમનાથ મંદિર નો ભીમદેવ પ્રથમે જીર્ણોદ્વા કરાવ્યો હતો એસીમો પ્રશ્ન છે સલ્તનત કાળમાં ગુજરાતની રાજધાની પાટણ હતી તો વાક્ય આવશે ખોટું એક્યાસી પ્રશ્ન છે અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી તો કે અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહે ઈસવીસન ચૌદસો ને માં કરી હતી કઈ ઈસવીસન માં કરી તો કે અહમદ શાહે ઈસ્વીસન ચૌદસો અગ્યારમાં કરી હતી બ્યાસી મો પ્રશ્ન છે સલ્તનત કાળમાં અમદાવાદમાં કયા કયા સ્થાપત્યો બનાવ્યા હતા તો કે સલ્તનત કાળમાં અમદાવાદમાં અમદાવાદ નો કોટ ભદ્રકાલી નો કિલ્લો જામા મસ્જિદ હોજે કુતુબ એટલે કે કાકરિયા તળાવ નગીનાવાડી અને સીદી સૈદ ની જેવા સ્થાપત્ય રચાયા હતા સલ્તનત કાળમાં અમદાવાદમાં કયા કયા સ્થાપત્યો તો કે અમદાવાદ નો કોટ ભદ્રકાલી નો કિલ્લો જામા મસ્જિદ હોજે કુતુબ કાકરિયા તળાવ નગીનાવાડી જેવા અલગ અલગ સ્થાપત્યની રચના છે તે અમદાવાદમાં કરવામાં આવી હતી ત્યાં સેમાં પ્રશ્ન છે સલ્તનત કાળમાં ગુજરાતના સ્થાપત્ય જણાવો કે સલ્તનત કાળ હતો જે મુસ્લિમોનું શાસન ભારતમાં આવ્યું એ સમય દરમિયાન ગુજરાતના કયા કયા સ્થાપત્યો છે તો કે સલ્તનત કાળમાં ગુજરાતના સ્થાપત્યમાં અમદાવાદનો ઉપર અમદાવાદનો કોટ ભદ્રકાલીનો કિલ્લો જામા મસ્જિદ કાકરિયા તળાવ નગીનાવાડી સિદ સૈયદની જાડી ચાંપાનેરમાં જામા મસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો, અડાલજની રાણી રૂડા દેવીની વાવ, ડોભઈનો કિલ્લો તથા ખંભાત અને ધોળકાની મસ્જિદોનો સમાવેશ થાય છે. 84માં પ્રશ્ન છે બારીઓમાં વિશિષ્ટ પ્રકારની ઝાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની ઝાળીની કોતર કોતરણી ધરાવનાર કોણ છે તો કે એ સીધી સાઈડની જાળી બી જામા મસ્જિદ સી ડભોઈનો કિલ્લો અને ડી ધોળકાની મસ્જિદ તો નાની નાની કોતરણી સેમાં છે તો કે સીધી સાઈડની જાળીમાં નીચે અંડરલાઈન કરી ખાલી જગ્યામાં લખી બોક્સમાં એ લખવાનું થશે ત્યાર પછી તમને નવો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર પંચ્યાસી સીધી સાઈડની જાળીને સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો કેમ ગણવામાં આવે છે તો કે સીધી સઈદની મસ્જિદમાં આવેલ બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે આ કોતરણી અત્યંત બારીક વળી તે પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી હોવાથી તેને સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે નમૂનો ગણવામાં આવે છે ઉત્કૃષ્ટ નમૂનો આવે છે તો કે આ બારીની વિશિષ્ટ પ્રકારની જાળીની કોતરણી છે તે અત્યંત બારીક છે એટલે કે ખૂબ જ ઝીણવટ ભરી છે વળી આ પથ્થરમાં જે નકશીકામ કામ કરવામાં આવ્યું છે તે પણ કલા સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે

જણાવો જેનો ના મહાંતિધામ ક્યાં છે તો કે પાવાપુરી સમયત શિખર પાલિતાણ પાવાપુરી અને સમય શિખર પાલિતાણ એવાસી પ્રશ્ન છે ગુજરાતના પાડિયામાં શ્રેષ્ઠતમ ઉદાહરણ જણાવો ગુજરાતના પાડિયા પાડિયા એટલે કે જેની યાદમાં જે પથ્થર પથ્થર કરવામાં આવ્યા હોય 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 અને છે છે તેને પૂજાતા વાર તહેવારે તેની પૂજા થતી બરોબર ગીતો ગવાતા તે પથ્થરને પાળિયા કહે છે જામનગર પાસે ભરૂચ મોરીનો સૂરજ કુંવરબાનો પાડ્યો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલનો પાડિયો જાણીતો છે ગુજરાતમાં ક્યાં હતો કે જામનગરમાં ભરૂચ મોરીનો સૂરજ કુંવરબાનો પાડ્યો અને સોમનાથ મંદિર પાસે હમીર પાડિયો છે તે ગુજરાતમાં જાણીતા પાડિયા છે નેવું માં પ્રશ્ન છે ટૂંક લખો પાળિયા ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયા નો સમાવેશ થાય છે સામાન્ય રીતે પાડિયા જે તે ગામની પાદરે જોવા મળતા હોય છે આ દરેક પાડિયા સાથે વીર ગાથા છે તે જોડા જોડાયેલી હોય છે જો પાડિયા એટલે શું તો કે પાડિયા એટલે એ કોઈ વ્યક્તિ પાછળ વ્યક્તિ મૃત્યુ પામે તેને કંઈક પોતાના રાજ્ય માટે અથવા તો પોતાના ગામ માટે કંઈ બલિદાન આપ્યું હોય અને તેની યાદમાં લોકો છે તે પથ્થર મૂકી અને તેને પૂજતા હોય અને વાર તહેવારે તેની વીર ગાથા ગાતા હોય તેને પાડિયા કહે છે ધર્મ રાજ્ય ગામ કે કોઈના રક્ષણ માટે યુદ્ધ કરતા મૃત્યુ પામેલ વ્યક્તિની યાદ રૂપે તેના પાળિયા યુદ્ધ સ્થળ અથવા મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે જામનગર પાસે ભરૂચ મોરીનો પાડ્યો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલનો છે તે ગુજરાતમાં ખૂબ જ જાણીતા પછી તમને એક નવો પોઈન્ટ આપેલો છે નવો પોઈન્ટ કયો છે તો કે ચિત્ર કલા એકાણું પ્રશ્ન તમને આપેલો છે કે મુઘલ કાળમાં ચિત્રકલા પર કયા ગ્રંથો લખાયા હતા તો કે બે ગ્રંથો લખાયા હતા એક ગુલસન ચિત્રાવલી અને બીજું હમઝનનામા બાણુમાં પ્રશ્ન છે ખાલી જગ્યાના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી કોના નેતૃત્વ નીચે આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના થઈ તો કે આકારીઝાના નેતૃત્વ હેઠળ આગ્રા માં ચિત્રશાળાની સ્થાપના થઈ ત્રાણુમાં પ્રશ્ન છે છબી ચિત્રો અકબરના છે તો વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્ર કોના છે તો કે જહાંગીરના સમયના ચોરાણુમાં પ્રશ્ન છે મુઘલ શાસકો ચિત્રકલાને ઉત્તેજન આપતા હશે તે શા પરથી કહી શકાય મુઘલ શાસકો છે તે ચિત્રકલાને ઉત્તેજન આપતા હશે એટલે કે એને ચિત્રકારોને પ્રોત્સાહન આપતા હશે એવું શા પરથી કહી શકાય તો કે મુઘલ કાળમાં ચિત્રકલા વિષય પર ગુલશન ચિત્રાવલી અને હબ્ઝનામા નામના બે ગ્રંથો લખાયા હતા એટલે કે ચિત્રકલાના વિષય ઉપર બે ગ્રંથો લખાય એક ગુલશન ચિત્રાવલી અને બીજું હમઝનામા

સુવિખ્યાત હતી એટલે કે ખૂબ જ વિખ્યાત હતી તો કે મેવાડ જયપુર મારવાડ અને કોટાની ચિત્ર શૈલીઓ છન્નું પ્રશ્ન છે ગુજરાતની ચિત્ર શૈલી કેવી હતી તો કે ગુજરાતની ચિત્ર શૈલી તળપદી સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકારા ઝીલતી સજીવ કલા હતી ગુજરાતની ચિત્ર શૈલી કેવી હતી તો કે લોકો જે પોતે વસ્તુ મહેસૂસ કરતા જે વસ્તુ અનુભવતા તે કથા અથવા તો પ્રસંગ હોય તેના આધારે જ તે ચિત્ર દોરતા એટલે એની જે ચિત્રની તળપદી ભાષા સાદી છે પછી કોઈ કથા પ્રસંગ છે અથવા તો લોકોનું જે જીવન છે જેના ધબકારા ઝીલતી આ સજીવ કલા હતી એના પછી નવો પોઈન્ટ છે સંગીત 97મો પ્રશ્ન છે ભારતમાં ઇસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ ક્યારે થયો તો કે ભારતમાં સલ્તનત કાળમાં ઇસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ થયો સલ્તનત કાળમાં એટલે કે જ્યારે મુસ્લિમ રાજાઓ છે તેનો શાસન આવ્યો તે સમય દરમિયાન ઇસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ થયો સલ્તનત કાળમાં બરોબર છે 98મો પ્રશ્ન છે

સાચું ઇસ્લામિક સુફી કલા કવાલીનો સમાવેશ થાય છે એકસો એકમો પ્રશ્ન છે સારંગ દેવ તો દેવગીરી હરિપાલ દેવ તો ગુજરાત સારંગ દેવ ક્યાં છે તો કે દેવગીરીમાં તો હરિપાલ દેવ ક્યાંના છે તો કે ગુજરાતના એકસો બે પ્રશ્ન છે સારંગ દેવ ખાલી જગ્યા જ્યારે હરિપાલ દેવ ખાલી જગ્યા ગ્રંથ લખ્યા હતા સારંગ દેવે કયો ગ્રંથ લેખો તો કે સંગીત રત્નકાર જ્યારે હરિપાલ દેવે સંગીત સુધારક બરોબર છે ત્યાર પછી તમને એકસો ત્રણમો પ્રશ્ન આપેલો છે કે મને ઓળખો હું અકબરના સમયનો શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતો એટલે કે અકબરના સમયનો શાસ્ત્રીય ગાન એટલે કે સૌથી સુંદર ગીત છે તે કોણ ગાતો મહાન કલાકાર સંગીતનો કોણ હતો તો કે અકબરના નવ નો એક રત્ન એટલે તાનસેન એકસો ચારમો પ્રશ્ન છે મધ્ય યુગીન ભારતીય સંગીત વિશે જણાવો ભારતીય સંગીત પ્રાચીન કાળથી જ સમૃદ્ધ હતું સલ્તનત કાળમાં ભારતમાં ઇસ્લામિક સુફી સંગીતનો પ્રારંભ થયો આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખ્યાલપત્તિ દાખલ કરી દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નકાર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધારક નામના બે ગ્રંથો લખ્યા એટલે કે મધ્યોગીન ભારતીય સંગીતમાં સંગીત ઉપર એ સમયમાં બે ગ્રંથો લખાણ્યા એક સંગીત સંગીત રત્ન અને ગુજરાતમાં પણ હરિપાલ દેવી એક સુધારક બરોબર છે અકબરના રાજદરબારમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ એક મહાન કલાકાર હતા અકબરના રાજ્યમાં જે નવ રત્નો હતા એ નવરત્નમાં એક હતા મહાન કલાકાર સંગીતના મહાન કલાકાર તાનસેન બરોબર છે

પેલું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન સિદ્ધહેમ શબ્દાનું શાસન કોણે લખ્યું તો કે શ્રી હેમચંદ્રાચાર્ય એટલે પેલામાં તમારે સી કરવાનું રહેશે ગીત ગોવિંદમ કોણે લખ્યું તો કે જયદેવ બીજામાં તમારે એ કરવાનું થશે હિતોપદેશ કોણે લખ્યું તો કે નારાયણ ત્રીજામાં તમારે ડી કરવાનું થશે અને પૃથ્વીરાજ રાસો કોણે લખ્યું તો કે પૃથ્વીરાજ રાસો નામનું પુસ્તક છે તે ચંદ્ર લખ્યું હતું એટલે ચોથામાં તમારે બી કરવાનું થશે બીજું જોડકું છે ગ્રંથ અને એના રચયિતા સિદ્ધ સિદ્ધાંત સિરોમણી અને લીલાવતી નામનું પુસ્તક છે તે કોણે લખ્યું હતું તો કે ભાસ્કરાચાર્ય એટલે પેલામાં તમારે બી લખવાનું થશે કિતાબુલ હિન્દ રહેલા એ પુસ્તક કોણે લખ્યું હતું તો કે એ પુસ્તક છે તે ઇબ્ન બતૂતાએ લખ્યું હતું એટલે બીજામાં તમારે ડી કરવાનો થશે કનડડે પ્રબંધ છે તે કોણે લખ્યું હતું તો કે કનડડે દડે પ્રબંધ છે એ નામનું પુસ્તક છે તે પદમ લખ્યું એટલે ત્રીજામાં તમારે એ કરવાનું ચોથું છે પદ્માવત પદ્માવત નામનું જે પુસ્તક છે તે કોણે લખ્યું હતું તો કે મોહમ્મદ જયસી નામના લેખકે પુસ્તક લખ્યું હતું એટલે ચોથામાં તમારે સી કરવાનું થશે એના પછી તમને નવો પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર એકસો સાત અમીર ખુસરોએ કયા ગ્રંથનું સર્જન કર્યું હતું અમીર ખુસરોએ કયા ગ્રંથો લખ્યા હતા કયા પુસ્તકો લખ્યા હતા તો કે એક તુઘલકનામા અને બીજું તારીખે દિલ્હી બે પુસ્તકો લખ્યા હતા એક તુઘલકનામાં અને બીજું તારીખે દિલ્હી નવો પોઈન્ટ છે લોક લોકનૃત્ય અને હસ્તકલા એકસો આઠમો પ્રશ્ન છે ગુજરાતના લોકનૃત્યમાં ભવાઈનો સમાવેશ થાય છે ગુજરાતના લોકનૃત્યમાં ભવાઈનો સમાવેશ થાય છે તો હા વાક્ય આવશે સાચું એકસો માં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય ખાલી જગ્યાને મળે છે ભવાઈ લેખન એટલે કે આ કોણે લખ્યું અને એનો ભજવવાનો શ્રેય કોને જે છે તો કે અસાહિત ઠાકર ખાલી જગ્યામાં તમારે લખવાનું થશે અસાહિત ઠાકર સો દસમો પ્રશ્ન છે હુડો એટલે શું તો કે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને શું કહેવાય તો કે તેને હૂડો કહે છે

નાટક જેવા પ્રકારોનો સમાવેશ થાય છે ગુજરાતમાં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાય ઠાકરને ફાળે જાય છે ઝાલાવડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહે છે તરણેતરના મેળામાં રમાતો હુડો રાસ જોવા દેશ વિદેશના લોકો આવે છે ગરબો શક્તિના આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે જે મૂળ ગરબી શબ્દ પરથી ઉતરી આવ્યો છે દયારામના સમયથી ગરબીનો વિકાસ થયો છે જો શું કીધું તો કે ઝાલાડ વિસ્તારના જે પશુપાલકો છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહે છે ના હુડો રાસ છે તે ત્રણેતરના મેળામાં રમાય છે અને આને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે ગરબો છે તે શક્તિની આરાધના અને સ્તુતિ માટે સંકળાયેલો છે એટલે કે માતાજીની આરાધના એટલે કે આરતી માટે અને તેની સ્તુતિ માટે સંકળાયેલ છે જે મૂળ શબ્દ ગરબી શબ્દ મૂળ ગરબી શબ્દ છે તે ગરબા ઉપરથી ઉતરી આવ્યો છે દયારામ સમયથી ગરબીનો વિકાસ થયો છે અને ગુજરાતમાં પુરુષો અને સ્ત્રીઓ ગરબા ગરબી અને રાસ દ્વારા નવરાત્રિનો ઉત્સવ ઉજવે છે એના પછી તમને એક નવો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર એકસો પંદર

બીજું જેતપુર એકસો અઢારમો કચ્છના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિસ્તારમાં તૈયાર થયેલ ભરત માંગ વિશ્વભરમાં છે કચ્છની કયા કયા વિસ્તારની ભરત ખૂબ જ વખણાય છે અને એની માંગ છે આખા વિશ્વભરમાં છે

અમદાવાદ સુરત અને ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો કે શહેરોનો વિકાસ વધારે થયો હતો તો ગુજરાતમાં ચાંપાનેર અમદાવાદ સુરત અને ખંભાતનો ખૂબ જ વિકાસ થયો હતો એકસો વીસમો પ્રશ્ન છે મધ્ય યુગમાં શહેરીકરણનું ચરમ બિંદુ દર્શાવતું શહેર મધ્યયુગમાં શહેરીકરણનું ચરમ બિંદુ દર્શાવતું શહેર કયું હતું તો કે મધ્ય યુગમાં શહેર તરફ વળતું શહેર હતું દિલ્હી બરોબર છે શહેરીકરણ તરફ વળતું શહેર કયું હતું તો કે દિલ્હી ખાલી જગ્યામાં તમારે દિલ્હી લખવાનું થશે એકસો એકવીસ નો પ્રશ્ન છે મધ્ય યુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે કોનો શહેર તરીકે વિકાસ થયો હતો તો કે મધ્ય યુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે લાહોર જોનપુર અને ઢાકાના શહેર તરીકે વિકાસ થયો હતો કોનો શહેર તરીકે વિકાસ થયો હતો તો કે લાહોર જોનપુર અને ઢાકાનો એકસો બાવીસ નો પ્રશ્ન છે અમૃતસર ક્યાં કારણથી મધ્ય યુગમાં શહેરી કેન્દ્ર બન્યું તો કે મધ્ય યુગમાં અમૃતસરમાં સુવર્ણ મંદિરનું નિર્માણ થયું જેના કારણે અહીં શીખ ધર્મના યાત્રાળુઓ આવવા લાગ્યા આમ અમૃતસર શીખ ધર્મનું એક અગત્યનું કેન્દ્ર હોવાને લીધે શહેરી કેન્દ્ર બન્યું

દક્ષિણ ભારતમાં ક્યુ છે તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું શહેર બન્યું તો કે શહેર છે દેવગીરી એકસો ચોવીસમો પ્રશ્ન છે મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો જણાવો મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો ક્યાં ક્યાં છે તો કે પુણે સતારા ગ્વાલિયર અને વડોદરા મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો છે એટલે કે મરાઠા રાજાઓ હતા બરોબર છે ને બધા રાજા છે તે મરાઠા રાજા કહેવાય એના સમયના મહત્વના શહેરો ક્યાં તો કે પુણે સતારા ગ્વાલિયર અને વડોદરા સો પ્રશ્ન છે યુરોપિયન કંપનીઓના કારણે મધ્ય યુગમાં કોનો વિકાસ શહેરી કેન્દ્ર તરીકે થયો એટલે કે યુરોપિયન કંપની કેન્દ્ર તરીકે થયો તો કે મધ્ય યુગમાં યુરોપિયન કંપનીઓના કારણે દીવ દમણ ગોવા મુંબઈ મદ્રાસ પુડુચેરી કોચી ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્ર તરીકે વિકાસ થયો એટલે કે આ બધા જ છે તે શહેર બની ગયા પ્રશ્ન છે કઈ બાબતો દ્વારા હુનર કલા અને વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય એટલે કે હમ્પી છે તેને કઈ બાબતો દ્વારા હુનર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે તે ગણી શકાય તો કે હંપીમાં આવેલ વિદેશી મુસાફરો પાસેથી હમ્પીના હુનર ઉદ્યોગોની માહિતી મળે છે વળી વિજયનગરથી સુતરાવ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી એટલે શું કીધું તો કે હમ્પીમાં આવેલ જે વિદેશી મુસાફરો છે તે હમ્પી ના હુનર ની ઉદ્યોગી ઉદ્યોગની માહિતી આપે છે એ સમયમાં વિજયનગરથી સુતરાઉ કાપડ પછી રેશમનું કાપડ અને મસાલા સહિત જે બીજી ચીજ વસ્તુઓ હતી તે યુરોપના દેશો સુધી જતી હતી હમ્પી વિજયનગરની રાજધાની હતી અહીંથી ત્રણ પ્રકારનું સુવર્ણ સિક્કાઓ પણ મળી આવ્યા છે એટલે કે હંપીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કા પણ મળી આવ્યા છે આ બાબત દ્વારા કહી શકાય કે હમ્પી હુનર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું એકસો સત્યાવીસ નો પ્રશ્ન છે સોળમી સદીમાં સુરત ભારતનું મહત્વનું કેન્દ્ર હતું

બીજા દેશમાંથી માલ છે તે સુરતના બંદરે ભારતમાં આવવા લાગ્યો અહીં સત્તરમી સદીમાં મસ્લિન સુતરા કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર છે તે સુરતમાં થતો હતો જરી ભરત છે તે કાપડ હતું કાપડમાં જે જરી ભરતા બરોબર છે તેનો વિશ્વભરમાં સૌથી વધારે વેપાર છે તે સુરતમાં થતો હતો આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી સુરતમાં ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાઓ જોવા મળ્યા એટલે કે વિદેશ સાથે જે વેપાર થતા હતા બરોબર છે વેપાર ક્યાં થતા હતા તો કે સુરતના બંદર હતી બરોબર સુરતમાં મરી મસાલા સુતરાવ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા સુરતમાં ગોદામો પેકિંગ વહાણ બાંધવાના ઉદ્યોગો નિવાસન વ્યવસ્થા વણાટકામ છાપકામ ધાતુ કલા જેવા હુનર ઉદ્યોગોનો પણ વિકાસ થયો એટલે કે સુરતમાં જે ગોદામો હતી પછી પેકિંગ હોય વહાણ બાંધવાના ઉદ્યોગો હોય બીજા કોઈ વ્યવસાય હોય વણાટકામ હોય છાપકલા કોઈ છાપ કરવાની હોય બરાબર છે ધાતુ કલા છે જેવા હુનરો છે તે એનો ઉદ્યોગ છે તે સુરતમાં વિકસ હતો એટલે આપણે કહી શકાય કે સુરત એક વ્યાપારિક કેન્દ્ર હતું તમને આ વિડીયો માં ખુબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખુબ ખુબ આભાર હવે પછીનો પાઠ છે તે આપણે આગળના વિડીયોમાં જોશું